નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત વિદ્યાર્થી મિત્રો આપણે સ્થિર ખર્ચા વિશે માહિતી મેળવી કે સ્થિર ખર્ચ કહેવાય કોને કે તમે ઉત્પાદનની અંદર ગમે તેટલો વધારો કરો અથવા તો ઉત્પાદનની અંદર ઘટાડો કરો અથવા તો તમે ઉત્પાદન કરતા જ નથી તમારું ઉત્પાદન શૂન્ય જોવા મળે છે તો પણ તમારા જે ખર્ચાઓ છે એ તો થતા જતા એટલે કેવા ખર્ચાઓ સ્થિર ખર્ચ કે જે તમારે દર મહિને ચૂકવવા પડતા અથવા દર વર્ષે ચૂકવવા પડતા તો જે રીતે આપણે સ્થિર ખર્ચનો ખ્યાલ મેળવો છે તે જ રીતે આપણે અસ્થિર ખર્ચ વિશે માહિતી મેળવીશું છે હવે સ્થિર ખર્ચની અંદર ખર્ચ કેવા હતા એક સમાન હતા તરત આપણને હવે ખ્યાલ આવી જાય કે અસ્થિર ખર્ચની અંદર આવું કઈ હશે નહીં તો જોઈએ આપણે કે જે અસ્થિર ખર્ચ છે એ અસ્થિર ખર્ચની અંદર ખર્ચાઓ કેવા હોય છે અને અસ્થિર ખર્ચ કહેવાય છે પણ કોને તો અસ્થિર ખર્ચની વાત કરીએ તો ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જે ખર્ચા ઉત્પાદન વધતા વધે જો ઉત્પાદનમાં વધારો થતા ખર્ચમાં પણ વધારો થાય છે ઉત્પાદન ઘટતા ખર્ચા ઘટે અને ઉત્પાદન શૂન્ય થાય ત્યારે ખર્ચ પણ શૂન્ય બને તો તેને શું કહેવાય છે અસ્થિર ખર્ચ છે એકદમ સિમ્પલ વ્યાખ્યા ઉત્પાદન વધતા ખર્ચ વધે ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતા ખર્ચ પણ કેવા રહે શૂન્ય રહે તો તેવા ખર્ચાઓને કેવા ખર્ચ કહેવાય અસ્થિર ખર્ચ બંને વ્યાખ્યા સરળતાથી સમજી લઈ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સ્થિર ખર્ચની અંદર જે ખર્ચાઓ છે એમાં કોઈ ફેરફાર થતો નથી જ્યારે અસ્થિર ખર્ચની અંદર ફેરફાર જોવા મળે આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે વાત કરીએ કે કાચો માલ છે મજૂરી છે વીજળી છે બળતણ છે કે આ બધા ખર્ચાઓ છે કેવા છે અસ્થિર ખર્ચે કેમ કે જો તમે વધુ પ્રમાણની અંદર વપરાશ કરશો તો વધુ પ્રમાણની અંદર ખર્ચાઓ આવશે તેનો વપરાશ ઘટાડી દેશો તો એનો ખર્ચ કેવો આવશે ઓછો આવશે જેમ કે આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો જેટલો તમે એનો વધુ વપરાશ કરશો તો એની પાછળ વધુ પ્રમાણની અંદર તમારે ખર્ચાઓ કરવા પડતા હોય છે જેટલો તમે ઓછો ઉપયોગ કરો એટલા પ્રમાણની અંદર ખર્ચાઓનું પ્રમાણ કેવું થઈ જાય છે તમારું ઓછું થઈ જાય અથવા તમે વપરાશ કરતા જ નથી તો તમારા ખર્ચા થવાના જ નથી એટલે એ સમયે તમારો ખર્ચ કેવો જોવા મળે છે શૂન્ય જોવા મળે છે આગળ વાત કરીએ આપણે અસ્થિર ખર્ચની તો અસ્થિર ખર્ચાઓને ઉત્પાદનની સપાટી સાથે સંબંધ છે યાદ રાખજો આપણે સ્થિર ખર્ચની વાત કરી તો સ્થિર ખર્ચમાં ઉત્પાદનની સપાટી સાથે એને કોઈ સંબંધ હતો નહીં જ્યારે અસ્થિર ખર્ચની અંદર અસ્થિર ખર્ચને ઉત્પાદનની સપાટી સાથે સંબંધ છે પણ આ સંબંધ કેવો જોવા મળશે સીધો સંબંધ કારણ કે ઉત્પાદન વધતા ખર્ચા વધે છે ઉત્પાદન ઘટતા ખર્ચા પણ ઘટે એટલે જે આ સંબંધ છે એ સીધો સંબંધ અહીંયા જોવા મળે છે ને અસ્થિર ખર્ચાઓને સીધા ખર્ચ કે પ્રત્યક્ષ ખર્ચ કે મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ જે અસ્થિર ખર્ચ છે તેને બીજા ત્રણ નામે ઓળખવામાં આવે છે ક્યાં ક્યાં નામ છે તો એક તો પહેલું સીધા ખર્ચ તરીકે બીજું પ્રત્યક્ષ ખર્ચ તરીકે અને ત્રીજું ખર્ચ તરીકે તો પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ રીતે સવાલ પૂછે તો આપણે આ ત્રણેયના સવાલની અંદર એક જ પ્રકારનો જવાબ આપણે લખવાનો રહે છે તમને સીધા ખર્ચ પૂછે પ્રત્યક્ષ ખર્ચ પૂછે મુખ્ય ખર્ચ પૂછે કે અસ્થિર ખર્ચ પૂછે ચારે ચારનો જવાબ કેવો આવવાનો છે સમાન જ આવવાનો છે હવે આપણે એક અનુસૂચિ લઈએ જે રીતે આપણે સ્થિર ખર્ચ સમજ્યા એક આંકડાકીય માહિતી દ્વારા તેવી રીતે આપણે અસ્થિર ખર્ચને સમજ્યા એક આંકડાકીય માહિતી દ્વારા એક બોક્સની અંદર આપણે ઉત્પાદનના એકમો લીધા છે બીજા બોક્સની અંદર આપણે અસ્થિર ખર્ચ લીધો છે કે જ્યારે એકમોનું પ્રમાણ શૂન્ય હતું તો ખર્ચાઓ પણ કેવા થશે શૂન્ય થઈ છે કારણ કે આપણે અસ્થિર ખર્ચની વાત કરીએ હવે ઉત્પાદન ચાલીસ પચાસ આપણે વધારો કરતા જઈએ છે તો બીજી બાજુ જે અસ્થિર ખર્ચ છે તેની અંદર પણ વધારો થાય છે અને વધારો થઈને કેટલા આવીને ઉભો રહે છે તો કે છે કે ત્રણસો નેવું ખર્ચ આવીને ઉભો રહે તો આ આંકડાકીય માહિતી પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જેમ જેમ ઉત્પાદનના એકમોની અંદર વધારો થાય છે તેમ તેમ અસ્થિર ખર્ચની અંદર પણ શું થાય છે વધારો જોવા મળે છે તો આ જે ખર્ચાઓ છે તે અસ્થિર ખર્ચ છે તેવો આપણે કહી શકીએ હવે આપણી પાસે જે અનુસૂચિ છે આંકડાકીય યાદી છે તેના આધારે આપણે એક આકૃતિ દોરીએ તો સૌથી પહેલાં તો આપણે બે અક્ષ લઈ લેવાની બે ધરી લઈ લેવાની વાય અને એક્સ એક્સ અક્ષ પર એકમોનું પ્રમાણ આવશે વાય પર ખર્ચાઓ આવે છે ઉદ્ગમ બિંદુને આપણે ઓ વડે દર્શાવીશું હવે આકૃતિ દોરવી છે તો એના માટે સૌથી જરૂરી છે આપણી પાસે આંકડાકીય માહિતી તો આંકડાકીય માહિતીને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરી તો જ્યારે ઉત્પાદનના એકમો હતા તો ખર્ચા પણ કેવા હતા શૂન્ય તો જુઓ ઉત્પાદન એકમો અને ખર્ચાઓ શૂન્ય છે હવે ઉત્પાદનના એકમો વીસ થયા ત્યારે ખર્ચ વધી જાવ તો એને આપણે બી નામ આપ્યું એવી રીતે આપણે અલગ અલગ કિંમતે અલગ અલગ બિંદુઓ દર્શાવીએ છીએ અને જે ખર્ચાઓ થાય છે અસ્થિર ખર્ચ તેને પણ દર્શાવે એટલે અહીંયા જે પણ અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યા છે જે પણ આપણને બિંદુઓ પ્રાપ્ત થયા છે તે બિંદુઓને આપણે એક રેખા વડે વડે દોરીએ હવે રેખા રેખા એક આખી તૈયાર થઈ અને એ રેખાને આપણે નામ શું આપ્યું છે કુલ અસ્થિર ખર્ચની રેખા એટલે કયું નામ આપી દીધું કુલ અસ્થિર ખર્ચની રેખા જેને કહેવાય છે અંગ્રેજીમાં ટી વી સી એટલે કે ટોટલ વેરિયેબલ ખર્ચ તો આ રીતે આખી આપણને જે રેખા પ્રાપ્ત થઈ તેને નામ આપેલું હતું કુલ અસ્થિર ખર્ચની રેખા તો આંકડાકીય માહિતી પરથી આપણે આ રીતે એની આખી આકૃતિ તૈયાર કરતા હોઈએ છીએ કે જેમ જેમ આપણે એકમોના પ્રમાણની અંદર વધારો કરીશું તેમ તેમ ઉત્પાદન જે ખર્ચ થાય છે એટલે કે આપણો જે અસ્થિર ખર્ચ છે તેમાં પણ વધારો થાય છે હવે આપણે માની લઈએ કે ઉત્પાદનની અંદર ઘટાડો કરીએ પચાસમાંથી ચાલીસ કરીએ ત્રીસ કરીએ વીસ કરીએ દસ કરીએ તો અહીંયા જે ખર્ચાઓ થાય છે તેની અંદર પણ આપણે ઘટાડો જોઈ શકીએ છીએ તો એટલું સમજવાનું કે ઉત્પાદનના એકમોની અંદર વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધે છે અને ઘટાડો કરતાં ઉત્પાદન ખર્ચ ઘટે છે કે હવે આપણે જે આકૃતિ તૈયાર કરી એ આકૃતિ પરથી જણાય છે કે ત્રીસ એકમ સુધી ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો અસ્થિર ખર્ચમાં ઘટતા દરે વધારો થાય છે ત્યારબાદ ઉત્પાદનમાં વધારો કરવામાં આવતા અસ્થિર ખર્ચમાં વધતા દરે વધારો થાય છે બે દરે વધારો ઘટતા દર અને વધતા દર એટલે ઘટતા દર એટલે કે એટલો બધો વધારો થતો નથી એમાંથી માઇનોર વધારો આપણને જોવા મળે પરંતુ ત્યાર પછી જો તમે ઉત્પાદનમાં એકમોની અંદર વધારો કરો તો પુષ્કળ પ્રમાણની અંદર ખર્ચાઓ પણ વધવા લાગે છે તો આ રીતે ઘટતા દરે અને વધતા દરે ખર્ચાઓની અંદર વધારો થાય છે અસ્થિર ખર્ચને ધન ઢાળ હોય છે યાદ રાખજો અસ્થિર ખર્ચની જે આકૃતિ છે તેમાં જે રેખા આપણે તૈયાર કરી એ ધન ઢાળ ધરાવે છે એકમ અને ખર્ચ વચ્ચે સીધો સંબંધ હોવાને કારણે આ જે ઢાળ છે ને એ કેવો જોવા મળે છે ધન જોવા મળે છે જોઈએ આપણે કઈ રીતે ધન જોવા મળે છે જો ફરીવાર આપણે આકૃતિની અંદર જોઈ શકીએ કે ડાબી બાજુથી લઈને ક્યાં જાય છે જમણી બાજુ તરફ જાય છે નીચેથી ક્યાં જાય છે ઉપર તરફ જાય છે એટલે કીધું કે અહીંયા ધન ઢાળ જોવા મળે છે કેમ કારણ કે એકમ અને ખર્ચ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ હોવાને કારણે અહીં આપણને ધન ઢાળ જોવા મળે છે તો મિત્રો આપણે આ ચર્ચા કરી હતી કે અસ્થિર ખર્ચ કહેવાય કોને ને અસ્થિર ખર્ચની અંદર આપણે કઈ રીતે આકૃતિ તૈયાર કરવી ખાસ વાત વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીના દરેક વિષયના વિડીયો દરેક વિષયના લેક્ચર પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળશે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ધોરણના નામ લખેલા છે ધોરણ એકથી બાર આ દરેકે દરેક ધોરણના દરેક વિષયના વિડીયો આપણી ચેનલની અંદર અવેલેબલ છે અને જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાયકન આપવામાં આવ્યો છે તેના પર પ્રેસ કરો અને આ જે દરેક ધોરણના વિષયોના વિડીયોની માહિતી છે તે તમે તમારા સ્કૂલના ગ્રુપની અંદર તમારા મિત્રોની અંદર શેર કરો કે જેથી એમને પણ અભ્યાસ કરવામાં મદદરૂપ બને અને સાથે ખાસ મહત્ત્વની વાત મિત્રો કે તમારા કોઈ રિલેટિવમાં અથવા તમારા ગ્રુપની અંદર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય જીપીએસસીની તૈયારી કરતા હોય પોલીસની તૈયારી કરતા હોય તો તેમને પણ મદદરૂપ બને તે માટેની અમારી એક બીજી એવી ચેનલ વેદ કેરિયર કે જે તમને યુટ્યુબ પર પ્રાપ્ત થશે તો તેની અંદરથી પણ તમે એ વિડીયો જોઈ શકો છો અને એક્ઝામ માટેની સારામાં સારી તૈયારી કરી શકો છો અને મિત્રો અમારી સાથે અલગ અલગ માધ્યમો દ્વારા તમે જોડાઈ શકો છો જેમ કે જાણો છો આપણી યુટ્યુબ ચેનલ છે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે વોટ્સઅપમાં આ દરેક ડિજિટલ પર માધ્યમ દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર એટલો રાખીશું આભાર વિદ્યાર્થી મિત્રો